નમસ્કાર સાથે હું મુખ્ય સમાચાર દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીઓ વધી કથિત જાસૂસી કેસની સીબીઆઈ દ્વારા તપાસ કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી ફીડબેક યુનિટ દ્વારા રાજકીય વિરોધીઓની જાસૂસી કરાવવાનો છે સિસોદિયા ઉપર આરોપ સિસોદિયાની ધરપકડ અને કેજરીવાલની કેસમાં ભૂમિકાની તપાસની ભાજપે કરી માંગણી મેઘાલય અને નાગાલેન્ડમાં રાજકીય પક્ષોનો જંજાવાતી ચૂંટણી પ્રચાર કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની શિલોંગમાં રેલી ટીએમસી ઉપર નિશાન કહ્યું ટીએમસીનો વિચાર સત્તા સુનિશ્ચિત કરવાનો બીજી તરફ મમતા બેનર્જીએ વિકાસ અને પ્રગતિ માટે લોકો પાસે માંગ્યા મત ભાજપે પણ જનતા પાસે માંગ્યા મત સુપ્રીમ કોર્ટ તરફથી ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવા કર્યો ઇન્કાર શિંદે જૂથ અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવતી સુપ્રીમ કોર્ટ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી શેપિંગ અ ગ્લોબલ ઓર્ડર ઇન ફ્લક્સ પુસ્તકનું કર્યું લોકાર્પણ કહ્યું આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારતની ભૂમિકા વધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે નિર્ણયો લીધા તેના કારણે દુનિયામાં ભારતની છબી બદલાઈ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા સમજૂતી કરારને મળી મંજૂરી બંને દેશો વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા એક માળખું કરાશે તૈયાર ભારતના બાવીસમાં કાયદા પંચનો કાર્યકાળ એકત્રીસ ઓગસ્ટ બે સુધી લંબાવવા અપાઈ મંજૂરી જી ટ્વેન્ટી હેઠળ બેઠકોનો દોર યથાવત બેંગલુરૂમાં નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ઉપપ્રમુખોની યોજાઈ બેઠક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું વૈશ્વિક પડકારોના સમાધાન લાવવા માટે આ ચર્ચા મહત્વપૂર્ણ બની રહેશે ખજુરાહોમાં સંસ્કૃતિક કાર્ય સમૂહોની પહેલી બેઠક સંસ્કૃત સાથે જોડાયેલા ચાર મહત્વપૂર્ણ વિષયો ઉપર થઈ રહી છે ચર્ચા આવતીકાલથી પાંત્રીસ દિવસ સુધી મળશે વિધાનસભાનું બજેટ સત્ર ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ગૃહમાં રજૂ થનારા અંદાજપત્ર અંગેની કરાઈ સમીક્ષા બજેટ સત્ર અગાઉ વિધાનસભા કામકાજ સમિતિની મળી બેઠક ગૃહની કાર્યવાહી અંગેની વિસ્તૃત છણાવટ અને રાજ્યમાં ચોવીસમી ફેબ્રુઆરી બાદ ગરમી પડે તેવી હવામાન વિભાગની આગાહી આવતીકાલે વાતાવરણ વાદળછાયું રહે તેવી પણ શક્યતા મહત્તમ તાપમાન ઘટવાના કારણે આજે ગરમીમાં ઘટાડો નોંધાયો હોવાનું હવામાન વિભાગનું અનુમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિની એકતાલીસમી આવૃત્તિ બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ તેર રાજ્યોમાં ફેલાયેલા નવ મુખ્ય માળખાકીય પ્રોજેક્ટની સમીક્ષા કરી જેની કુલ કિંમત એકતાલીસ હજાર પાંચસો કરોડથી વધુ છે પીએમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના આયોજન માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો ઉપયોગ કરવાની સલાહ આપી આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મિશન અમૃત સરોવરની કાર્ય સમીક્ષા પણ કરી ચોમાસાની શરૂઆત પહેલા અમૃત સરોવરનું કામ મિશન મોડમાં પૂર્ણ કરવા તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી પ્રધાનમંત્રીએ યોજના હેઠળ પચાસ હજાર અમૃત સરોવરોના લક્ષ્યને સમયસર પૂર્ણ કરવા માટે બ્લોક સ્તરની દેખરેખ ઉપર ભાર મૂક્યો પ્રગતિની બેઠકો દરમિયાન અત્યાર સુધીમાં કુલ પંદર બ્યાસી લાખ કરોડના ખર્ચના ત્રણસો પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આજે મહત્વની બેઠક મળી બેઠકમાં ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા કરાર ઉપર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપવામાં આવી ગુયાનામાં ચાલીસ ટકા વસ્તી ભારતીયોની છે ગુયાના સાથે હવાઈ સેવા કરાર ઉપર હસ્તાક્ષર કરવાથી બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓની જોગવાઈ માટે એક માળખું તૈયાર થશે નવા હવાઈ સેવા કરારથી બંને પક્ષોની એરલાઇન્સ માટે વ્યાપારી તકો પૂરી પાડવા ઉન્નત અને સરળ કનેક્ટિવિટીનું વાતાવરણ પ્રદાન કરવામાં મદદરૂપ થશે કેન્દ્રીય મંત્રીમંડળે વધુ એક નિર્ણયમાં ભારતના બાવીસમા પંચનો કાર્યકાળ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી લંબાવવાની મંજૂરી આપી વર્તમાન બાવીસમા કાયદા પંચનો કાર્યકાળ આ મહિનાની વીસમી તારીખે પૂરો થઈ રહ્યો છે ઉપરાંત અન્ય એક નિર્ણયમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે ફરજિયાત જૂટ પેકેજિંગ ધોરણોને મંજૂરી આપી છે નિયમ અનુસાર એકસો ટકા અનાજ અને વીસ ટકા ખાંડ ફરજિયાતપણે જૂટની થેલીઓમાં પેક કરવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ આજે દિલ્હીમાં મોદી શિપિંગ ગ્લોબલ ઓર્ડર ઇન ફ્લક્ષ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે નિર્ણયો લીધા તેના કારણે દુનિયામાં ભારતની છબી બદલાઈ છે વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ વસુદેવ કુટુંબકમની ભાવનાને અપનાવી છે અને દુનિયાના કોઈ પણ દેશમાં મદદની જરૂર હોય છે ત્યારે ભારત પ્રથમ હોય છે necessary for us નેસેસરી ફોર what was the વોટ વોઝ India ઇમેજ ઓફ ઇન્ડિયા only then we can understand the stark difference how it has taken place. and when i say so, we all remember that our economy was declining. we all know that india was, had an image of a corrupt state. there was rampant corruption. there were repeated terrorist attacks at that point of time. and there was lack of stable government. and the very sad part was that at that particular time, the authority of the prime minister was eroded. બેંગલુરુમાં બેંગલુરૂમાં જી ટ્વેન્ટીના નાણાં ઉપમંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ઉપપ્રમુખોની બેઠક ચાલુ છે આ બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાક્ષિત ઠાકુર દ્વારા કરવામાં આવ્યું આ દરમિયાન અનુરાક્ષિત ઠાકુરે સંબોધનમાં જણાવ્યું કે ભારત જી ટ્વેન્ટી વસુધૈવ કુટુંબકમની થીમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય દ્વારા સમગ્ર જીવન માનવ પશુ પ્રકૃતિના મૂલ્યને શ્રેષ્ઠ બનાવે છે આ વિષય વૈશ્વિક પડકારો સામે લડવા માટે સહયોગાત્મક પ્રયત્નો ઉપર ભારતના મહત્વને દર્શાવે છે જી ટ્વેન્ટીના સાંસ્કૃતિક કાર્ય સમૂહની પ્રથમ બેઠક આજથી મધ્યપ્રદેશના ખજુરાહોમાં યોજાઈ રહી છે આ બેઠકમાં હાજરી આપવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ ખજુરાહો પહોંચ્યા છે એરપોર્ટ ઉપર મહેમાનોનું પરંપરાગત બુંદેલ રાય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું બેઠકમાં જી ટ્વેન્ટી સભ્યોના એકસો પચીસથી પણ વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે બેઠકમાં સાંસ્કૃતિક સંપદાનું સંરક્ષણ અને પુનઃસ્થાપના સતત ભવિષ્ય માટે જીવિત વિરાસતની જાળવણી સાંસ્કૃતિક અને રચનાત્મક ઉદ્યોગોનો પ્રચાર અને રચનાત્મક અર્થવ્યવસ્થા તેમજ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જેવા વિષયો ઉપર ચર્ચા થશે ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો મળ્યો છે શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો ઇનકાર કર્યો સુપ્રીમ કોર્ટે કહ્યું અમે આદેશ ઉપર રોક લગાવી શકીએ નહીં ઉદ્ધવ ઠાકરેની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે બંને રાજ્યોમાં બીજેપીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે કેન્દ્ર સરકારની નોર્થ ઇસ્ટ નીતિઓ અંગે બીજેપીને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે ત્યારે કોંગ્રેસ બીજીવાર સમર્થન હાંસલ કરવાના પ્રયત્નમાં છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શિલોંગમાં ચૂંટણી સભા સંબોધી રાહુલ ગાંધીએ ભાજપા અને ટીએમસી ઉપર પ્રહાર કર્યા તો બીજી તરફ ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે મેઘાલયના રાજબાલામાં ચૂંટણી જનસભા ગજવી હતી તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પણ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હી નવી નીતિમાં કથિત ગોટાળા બાદ હવે જાસૂસીના મામલા અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે ગૃહમંત્રાલયે જાસૂસી મામલામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી આપી સીબીઆઈ તપાસમાં કેજરીવાલ સરકાર ઉપર ભાજપના નેતાઓની જાસૂસીના આરોપ લાગ્યા છે અને કહેવામાં આવ્યું કે બે હજાર પંદરમાં આમ આદમી પાર્ટીની સરકારે નેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરાવડાવી હતી જેના માટે ફીડબેક યુનિટ બનાવાયો હતો સીબીઆઈની તપાસમાં આરોપો સાચા ઠર્યા અને હવે સીબીઆઈ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કરશે સમાચારમાં સમય છે કે નાનકડા વિરામનો વધુ સમાચાર આ વિરામ બાદ

બેંકમાં પૈસાની બચત કરીએ તળમાં ભૂજળની બચત ભવિષ્યમાં કામ આવશે ભૂગર્ભ જળની બચત ભાવી પેઢીને કામ આવશે પૈસા બેફામ ઉપાડી અને વાપરીએ તો ખાતું ખાલી થશે બેફામ પાણીનો વપરાશ કરી ભૂગર્ભ જળને ખાલી કરશો પછી તળમાંથી પાણી નહીં મળે

ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા આ અકસ્માત લુણાવાડા તાલુકાના કોઠા ગામ પાસે થયો હતો પ્રાથમિક માહિતી મુજબ ગઢાથી સાત તલાવ લગ્નની પાઘડી લઈને જતો ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ઘાયલોને લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ માર્ગ અકસ્માત બાબતે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે દુઃખની લાગણી વ્યક્ત કરી છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી મળી રહ્યું છે જે ઓગણત્રીસ માર્ચ સુધી ચાલશે જો કે આ વખતે બીજા અને ચોથા શનિવારને બાદ કરતા તમામ શનિવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય નવા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે વિધાનસભા ખાતે મળનાર આ બજેટ સત્ર સરકાર અને કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને રાહતો બજેટ સત્રમાં જાહેર કરવામાં આવશે અને મહત્વના વિધેયકો લાવવામાં આવશે ગુજરાત વિધાનસભામાં સત્ર અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સત્રના પ્રથમ દિવસે એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો અંગે કામકાજ કરવામાં આવશે ચોવીસ ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ ગૃહમાં રજૂ કરશે ગાંધીનગર ખાતે કામકાજ સલાહ સમિતિની મહત્વની બેઠક આજે મળી બેઠકમાં વિધાનસભા સત્ર દરમિયાન શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવા સહિતના ત્રણ મહત્વના બિલ પસાર કરવા અંગે ચર્ચા કરાઈ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં થયેલ જાહેરહિતની અરજીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ત્રેવીસ જેટલી શાળાઓમાં ગુજરાતી વિષય જ ભણાવવામાં આવતો નથી ત્યારે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી વારંવાર લોકોની માગણી હતી એ બિલની રજૂઆત થશે અને એ બિલ એના એ દિવસે ત્રેવીસમી તારીખે જ એને પૂરું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સાથે અનુક્રમે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સત્યાવીસમી તારીખે ઇમ્પેક્ટ ફી માટેનું એક જ નાનકડો સુધારા સાથેનું એ બિલ અને અઠ્યાવીસમી તારીખે ગુજરાતી ભાષા ફરજિયાત કરતું ધોરણ એકથી આઠમાં કેબિનેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે કેબિનેટ બેઠક યોજાઈ બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અંગે ચર્ચા થઈ ઉપરાંત પંદરમી વિધાનસભાના પ્રથમ બજેટ અંગે કેબિનેટ મંત્રીઓ વિભાગીય વડાઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી મંથન કરવામાં આવ્યું તો વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન અંગે તથા ઉનાળા દરમિયાન પાણીની વ્યવસ્થા અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઈ મંત્રી દ્વારા રજૂ થનારા બજેટ વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયક તેમજ બાબતો અંગે કેબિનેટમાં ચર્ચા થઈ હતી મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે આજે વચગાળાનો નિર્ણય આપ્યો છે આ નિર્ણયમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને મૃતક પરિવારો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનો હાઇકોર્ટે આદેશ કર્યો સુનાવણી દરમિયાન જયસુખ પટેલે પીડિત પરિવારોને રૂપિયા પાંચ લાખ સુધીનું વળતર આપવાની તૈયારી બતાવી પરંતુ હાઇકોર્ટે ટકોર કરી મૃતકના પરિવારજનોને રૂપિયા દસ લાખનું વળતર જ્યારે ઇજાગ્રસ્તોને રૂપિયા બે લાખનું વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ લઘુમતી મોરચાની બેઠક મળી આ પ્રસંગે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસિન લોખંડવાલાએ પત્રકારોને જણાવ્યું કે આગામી દિવસોમાં લઘુમતી મોરચાની કારોબારી સમિતિના સભ્યો દ્વારા જનસંપર્ક કરી લોકોને ભાજપમાં જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે કારોબારીની બેઠકમાં ભાજપ દ્વારા વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો હાંસલ કરાતા ધન્યવાદ પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો

આ આધુનિક રેલવે સ્ટેશનની વિશેષતા એ હશે કે પહેલા માળે આવેલા રેલવે સ્ટેશન પરથી નીચે ઉતરતા મુસાફરોને સિટી બસ મેટ્રો અને જીએસઆરટીસીની કનેક્ટિવિટી મળી જશે કેન્દ્ર રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશી અંગે માહિતી આપતા જણાવ્યું કે સુરતના નવા રેલવે સ્ટેશનનું કામ ચાર વર્ષમાં પૂરું કરી દેવાશે તો આખા દેશનું સૌથી પહેલું મલ્ટી મોડલ હબ સ્ટેશન જે બનવાનું છે એની અંદર રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટની સાથે સાથે બીઆરટીએસનું બસ આપણું જે જીએસઆરટીસી દ્વારા ચાલતી બસો મેટ્રોની સર્વિસ પ્રાઇવેટ સેક્ટરના વ્હીકલ્સ આ બધાને ખૂબ સરસ સુવિધા મળી રહે એક જ સ્થાનથી એ રીતનું એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને દિવ્યાંગ ફ્રેન્ડલી સોલાર પેનલ આ બધું લગાવીને જે લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું આયોજન કર્યું છે જામનગરના ક્રિકેટ બંગલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વખત યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ યોગ સ્પર્ધામાં જામનગર દ્વારકા અને પોરબંદરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા પામેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય ભાઈઓ તથા બહેનોને અનુક્રમે એકવીસ હજાર પંદર હજાર તેમજ અગિયાર હજારની પ્રોત્સાહિત રકમ સાથે મેડલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અને જેનો થર્ડ નંબર આવેલો છે એમને કાંસ્ય ચંદ્રક આપવામાં આવે છે અને એમને અગિયાર હજાર રૂપિયાની રાશિ ઇનામ તરીકે આપવામાં આવે છે અને આ બધું જે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન નીચે આ કાર્ય આખું ગુજરાતની અંદર

આ મહાકુંભમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કલા મહાકુંભમાં ગરબા વિવિધ વાદ્ય ગઝલ શાયરી કથક સુગમ સંગીત સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં દક્ષિણ ગુજરાતના નવ જિલ્લાઓમાંથી બે દિવસના ભાગ લીધો હતો ગઝલ શાયરી અને વાસળી સ્પર્ધાનું આયોજન થયું જ્યારે આજે બીજા દિવસે ઓર્ગન સર્જનાત્મક પ્રવૃત્તિ કથકની સ્પર્ધાનું આયોજન થયું તો આ બે દિવસના કાર્યક્રમ આપણે નગરપાલિકા ટાઉન હોલમાં થઈ રહ્યો છે અલગ અલગ જિલ્લામાંથી આવનાર કલાકારોને હું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અભિનંદન પાઠવું છું વિશ્વવિખ્યાત જૂનાગઢના ભવનાથનો મેળો પૂર્ણ થયા બાદ સાધુ સંતો સોમનાથમાં ત્રિવેણી સંગમ ઉપર ભંડારામાં પહોંચ્યા હતા સોમનાથ પધારેલા વિવિધ અખાડાઓના ગાદીપતિઓ મહંતો અને પીઠાધીશોએ સંત પરંપરા મુજબ ત્રિવેણી સંગમ ખાતે આખરી તપશ્ચર્યા કરી હતી અનેક ભાવિકો દ્વારા સંતોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી એ તો નિયમ હૈતાધાર ય સાર ભંડારા હોતા સબ સબના અલગ અલગ હોતે ઓલ ઇન્ડિયા બહારથી દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો પૂરો કરી અને ભવનાથથી સોમનાથ દાદાના સાનિધ્યમાં આખા એ ભારત વર્ષના સાધુ સંતો આવે છે અને દર વર્ષે આ વર્ષોથી યોજાતો આ એક સંતોનું મિલન હોય છે જેને કહીએ છીએ આવો એક સંત મેળો કહીએ છીએ એવો આ મહાકાલી મંદિરમાં દર વર્ષે યોજાય છે અમારી ભાષામાં કહીએ તો જેને ભંડારો કહેવાય છે આ ભંડારામાં હજારોની સંખ્યામાં પૂરાય ભારત વર્ષમાંથી સાધુ આવે છે હાલના વર્તમાન મહંત તરીકે હરિહર ગિરિ મહારાજ અહીંયા બિરાજે છે એમણે પણ સરસ મજાનો ગુરુના પગલે ચાલી અને આ ભંડારોનું આયોજન કર્યું છે નવસારીમાં ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં જિલ્લા સમાજ સુરક્ષા અને અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સ્વરોજગારલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન તથા એપ્રેન્ટીશીપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કુલ પંદર નોકરીદાતા દ્વારા છસોથી વધુ ટેકનિકલ તથા નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ઉપસ્થિત છે વિદ્યાર્થીઓ છે એ છસોથી થી ઉપર હાજર છે અને ખૂબ સારું સહકાર મળેલો છે જેમાં મોટી સંખ્યામાં બહેનો પણ હાજર છે તો હું માની શકું કે બહેનોમાં પણ આ જાત નોકરી બાબતની ખૂબ સારી ઉતા આપેલું છે શુભેચ્છાઓ છે અને આશા રાખું કે અમને આજના દિવસમાં સારું પ્રોગ્રામ રહે અને સારું પ્લેસમેન્ટ મળે વોટ્સઅપ પરથી આ માહિતી મળી રોજગાર વિશે ઇન્ટરવ્યૂ આપવા આવ્યું હતું કોમ્પ્યુટર લેક્ચરર માટે ઇન્ટરવ્યૂ આપ્યું છે સારું લાગ્યો બોલાવ સર અમરેલી જિલ્લાની ખડાધાર કેળવણી મંડળ માધ્યમિક શાળામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં નવા ચૂંટાયેલ ધારાસભ્ય મહેશ કસવાલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા શિક્ષકોના વિદાય સમારંભના કાર્યક્રમમાં શાળાનું મેં વાતાવરણ જોયું છે બાળકોની શિસ્તને જોઈ છે બાળકોના સંસ્કારને જોયા છે ને શાળાના પરિણામ પણ જોયા છે એમ પાંચે પાંચ બાબતોનો જો સરવાળો કરીએ તો હું એમ માનું છું કે આ ગામડાઓના વિસ્તારની અંદર ગીરના ગામડાઓના વિસ્તારની અંદર પણ જે પ્રકારે સ્કૂલોની અંદર શિક્ષણ કાર્ય ચાલે છે જે પ્રકારે શિક્ષકો ગુરુજનો જે પ્રકારનું કામ કરે છે એ અભિનંદનને પાત્ર છે કાંઈ પણ કયા વિના પણ મહેશભાઈએ એવી રજૂઆત કરી કે જે કંઈ અમારાથી થતું હશે તે અમે સરકારમાં રજૂઆત કરી અને સ્કૂલોને જે પ્રોબ્લેમ છે બધા સોલ્વ થઈ જાય એવી તેમણે રજૂઆત કરી અને મારી જે ભાવના હતી વ્યક્ત કરી બદલ એમનો ખૂબ ખૂબ આભાર પ્રમાણે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીમાં રાહત મળશે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ થી પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે ઉપરાંત આજે અને આવતીકાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ट्वेंटी uh, फोर्थ के आसपास पास दर्सेंट डिसंबर का इफेक्ट हो गया है उसकी वजह से शायद ट्वेंट डे फाइव में थोड़ा मैक्मम वजह राइस वाने का चांसेस है बट ऐसा नॉलेज नोलाजेंज एक्सपेक्ट कर रहा है और वार्निंग से कुछ नहीं आया अमरेली उसकी थर्टी सेवन थर्टी सिक्स से, से, से तर्सेंट के आसपास आ रहा है बाकी गुजरात रीजन देखा जाए बहुत सारी जगह पर कल दो से तीन डिग्री फॉल हो चुका है बिकॉज हमारे बिन्पै कस्ट्रलि आ रहे हैं मॉइस्चर आ रहा है इसलिए भी ज़्यादा कुछ नहीं है वार्निंग कभी वार्णिंग कुछ नहीं है अभी क्लाउड बारिश का क्लाउड नहीं है मॉइस्चर आया इसलिए हाई क्लाउड बन रही है बारिश का चांस नहीं है इस क्लाउड से રાજકોટમાં સૌપ્રથમવાર પીજીવીસીએલ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સેફ ઓપરેશન ઓફ ઇલેક્ટ્રિકલ નેટવર્ક નામનો સર્ટીફાઈડ કોર્સ ચલાવવામાં આવશે આ કોર્સને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર દ્વારા માન્યતા આપવામાં આવી છે પીજીવીસીએલ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ચોપન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે પીજીવીસીએલને વીજ વિતરણની કાર્યવાહી જાણી શકાય તેમજ વીજ વિતરણ માળખાનું સલામત સંચાલન કરી શકાય તેવા હેતુ સાથે પીજીવીસીએલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ એક સર્ટિફાઈડ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે એના માટે અમે જીસીવીટી સાથે મળીને અને સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક પચાસ કલાક અને સેવન ડેઝનું એક સેફ ઓપરેશન નેટવર્ક્સ નામનું એક કોર્સ ક્રિએટ કર્યો છે